આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ. એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની ગુજરાત પર અસરને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે 6 જૂનથી અરબ સાગરના મધ્યમ ભાગમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવાનું દબાણ રહેવાની શક્યતા જોવાઈ રહી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 7 અને 8 જૂને દરિયા પર તેની ખાસ અસર જોવા મળશે. દરિયો તોફાની બનશે, જો કે વાવાઝોડાને લઈને રાજ્યમાં કોઈ મોટા નુકસાનનું અનુમાન નથી. જો કે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં 4 જૂનથી 11 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે, જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સમાચાર જોઈએ તો ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતો માટે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળી અને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. સૌથી પહેલા તમારે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. આ વેબસાઇટ ખોલશો એટલે હોમ પેજ પર એફપીઓ આવો એક ઓપ્શન જોવા મળશે. એફપીઓના વિકલ્પ પર તમારે ક્લિક કરવાની રહેશે. અહીં રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક ફોર્મ ઓપન થશે, એટલે કે ફોર્મ ખુલશે. ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક તમારે ભરવાની રહેશે. પાસબુક અથવા તો રદ થયેલ ચેક અથવા તો આઈડી સ્કેન કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે, અને છેલ્લે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી તમારે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે, એટલે કે એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ તમારે ખોલવાની રહેશે. આ પછી તમે હોમ પેજ પર આપેલા એફપીઓના ઓપ્શન પર ફરીથી ક્લિક કરવાનું રહેશે. હવે લોગિનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સામે લોગિન ફોર્મ ખુલશે, જેની અંદર તમારે યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવાનું રહેશે. આટલું દાખલ કરશો એટલે તમારી સામે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની વેબસાઇટની અંદર તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશો. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તા માટે ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોને આશા છે કે ટૂંક સમયમાં જ તેમના બેંક એકાઉન્ટની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો આવી જશે. જો કે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, એટલે કે 14મા હપ્તાની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ સમાચાર અનુસાર 10 જૂન પહેલા દેશના તમામ ખેડૂતોના બેંક ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ટ્રાન્સફર થઈ જશે. જો કે કેટલાક ખેડૂતો એવા છે જેમને હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો પણ નથી મળ્યો. તેથી જો તમે પણ આ ખેડૂત એટલે કે તમને પણ 13મો હપ્તો નથી મળ્યો તો કેટલીક તકનીકી સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં કરો તો તમને 14મો હપ્તો પણ તમારા ખાતાની અંદર જમા નહીં થાય. હવે સવાલ એ ઊભો થાય છે કે એવા કયા ખેડૂતો છે જેમના બેંક ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા નથી પહોંચી શક્યા. દેશભરમાં આવા ઘણા ખેડૂતો છે,
તેમની પાછળનું અમુક કારણો અમુક અંશે જવાબદાર હોઈ શકે છે। જેમ કે એવા ઘણા ખેડૂત ભાઈઓ છે જેમણે હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી। આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તેના કારણે તમારા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ન આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આવા ખેડૂતોને મદદ કરવા માટે સરકારે દેશભરમાં ઘણા સીએસસી કેન્દ્રો ખોલ્યા છે જેના દ્વારા તમે ઈ કેવાયસી કરાવી શકો છો। અથવા તો જો તમે ઈચ્છો તો તમે pmkisan.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમારું ઈ કેવાયસી કરાવી શકો છો। જો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા નથી મળી રહ્યા તો તેની પાછળ આધાર કાર્ડ પણ એક કારણ હોઈ શકે છે। જ્યારે તમે આ યોજના હેઠળ હપ્તા માટે અરજી કરો છો ત્યારે તમારે આધાર કાર્ડમાં આપેલી તમારી બધી જ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે। કેટલાક ખેડૂતો આમાં ભૂલ કરે છે અને તેના કારણે તેમના હપ્તા અટકી જાય છે। જ્યારે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરો છો ત્યારે ધ્યાન રાખો કે અરજી કરતી વખતે માંગવામાં આવેલી તમામ માહિતી તમારે યોગ્ય રીતે ભરવાની રહેશે। તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે। જે પણ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો સમાચાર મુજબ 10 જૂન પહેલાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। તો આ તારીખ પહેલાં જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।